રાખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં થઈ સુનાવણી. હાઈકોર્ટે એએમસી અને રાજ્ય સરકારનો ઉધરો લીધો છે. ઢોરના કારણે લોકોના મોત થયા છે, સરકારને દરકાર છે કે નહીં? હાઈકોર્ટના હુકમો બાદ પણ સમસ્યા યથાવત હોવાની હાઈકોર્ટે નોંધ લીધી છે. ઢોરના હુમલાથી થતા મૃત્યુ અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી નાગરિકોની સુરક્ષા એ રાજ્યની પ્રથમ જવાબદારી બને છે. હાઈકોર્ટનું આ કહેવું છે 156 પાલિકા 8 મહાનગરપાલિકા ઢોરને નાથવા જરૂરી. રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન બનાવવા અંગે પણ બાહેધરી આપી છે. સરકાર ગાઈડલાઈન બનાવે તો લોકલ બોડીએ પાલન કરવું જોઈએ. તો રખડતા ઢોરનો જે પ્રશ્ન છે તેને લઈને ફરી એકવાર આ જે મુદ્દો છે સામે આવ્યો છે તેને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. આશકા અમારી સાથે જોડાઈ ગયા છે. આશકા, રખડતા ઢોરનો જે મુદ્દો છે તેનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવતું અને તેને લઈને આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. ચોક્કસ દીક્ષિતા, રખડતા ઢોર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે એએમસી અને રાજ્ય સરકારનો ઉધડો લીધો છે. જે એફિડેવિટ રજૂ કર્યું હતું તેનાથી નારાજગી વ્યક્ત કરી હતી. રખડતા ઢોરના લીધે લોકોના મોત થઈ રહ્યા છે, નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે તેવું પણ ખાસ કરીને હાઈકોર્ટે નોંધ્યું હતું. સરકારની જે બેદરકારી છે તે સ્પષ્ટ દેખાઈ રહી છે કામગીરીમાં, તે તેમણે જણાવ્યું હતું. તાજેતરમાં દહેગામ ગામનું એક ઉદાહરણ આપ્યું હતું. દહેગામમાં રખડતા ઢોરના લીધે 83 વર્ષીય વિધવા મહિલા પોતાની 56 વર્ષીય દીકરીનું મોત પામ્યું હતું તેવું જણાવ્યું હતું. અને નગરપાલિકાના ચીફ ઓફિસરને વળતર ચૂકવવાની અરજી કરેલી, તે વળતર ન મળતા હાઈકોર્ટમાં આ મામલે જે ચુકાદો આપ્યો હતો તેના આધારે વળતર આપવામાં આવ્યું છે. રાજ્ય સરકારે રખડતા ઢોરના ત્રાસથી અટકાવવા નવી ગાઈડલાઈન બનાવવાની આજે સરકારે બાંહેધરી આપી છે. રાજ્ય સરકારે ગાઈડલાઈન બનાવેલા રાજ્યની તમામ લોકલ બોડીને પાલન કરવાનો પણ આદેશ કર્યો છે. કોર્પોરેશને પણ આ મામલે જે પોલિસી ઘડી છે તેને સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવાનો પણ આદેશ કર્યો છે. ખાસ કરીને હેલ્પલાઈન નંબર રાખવામાં આવ્યો છે પરંતુ તેનો અમલ નથી થતો. જે કહી શકાય બાઉન્સરો તૈનાત કરવામાં આવેલા, તમામ કામગીરી કરી દીધી છે પરંતુ રખડતા ઢોરના કારણે નિર્દોષ લોકોના જીવ ગુમાઈ રહ્યા છે તેવું હાઈકોર્ટે આજે અવલોકન ટાંક્યું હતું. તેને લઈ અને આજે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઉધડો લીધો હતો. આ મામલે વધુ સુનાવણી 18 તારીખે હાથ ધરવામાં આવશે. જી દીક્ષિતા, બિલકુલ આભાર આશકા સમગ્ર વિગત બદલ. રખડતા ઢોર તેને લઈને આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી.